જો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે કોમન એમીટર એમ્પ્લીફાયર છે એનું જોડાણ કેવી રીતે છે અને કાર્ય કેવી રીતે છે, અને લાસ્ટમાં છે કોમન કલેક્ટર એમ્પ્લીફાયર કે જેમાં કલેક્ટરને કોમન રાખવામાં આવે છે. એમાં કોઈ ખાસ સમજૂતી આપી નથી અને જનરલી પણ કોમન કલેક્ટર એમ્પ્લીફાયરનો કોઈ યુઝ પણ હોતો નથી. માટે આપણે મેઇનલી તો કોમન એમીટર અને કોમન બેઝ એમ્પ્લીફાયર વપરાય છે. કોમન કલેક્ટરના આનું એવું બુકમાં સમજાવ્યું છે જે મેં તમને સમજાવી પણ દીધેલું. હવે છે ને આપણે આ જે નવી તમારી પાસે જો બહુ જૂની બુક હશે, મીન્સ કે નેક્સ્ટ યરની બુક નહીં હોય ને એના પહેલાંની જો બુક હશે તો એમાં આ ટોપિક નથી. આપણું ચેપ્ટર અત્યારે આટલાથી જ પતી જતું હશે. પણ તમારે અત્યારે જે નવી બુક છે એમાં એક ટોપિક ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે, નાનો એવો ટોપિક છે, તો એ જોઈ લઈએ પછી આપણું ચેપ્ટર આ કમ્પ્લીટ થશે. તો જો આજે આપણે શું ભણવાના છીએ તો ટ્રાન્ઝિસ્ટર છે એ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે, બરાબર, એની ઉપયોગિતા પ્રમાણે બનાવવામાં આવે છે. તો કઈ કઈ પદ્ધતિથી ટ્રાન્ઝિસ્ટર બનાવાતા હશે અને એની અહીં રીત છે એ ભણવાની છે. તો ટ્રાન્ઝિસ્ટરની રચનાના આધારે એને બનાવવામાં આવતી જુદી જુદી પદ્ધતિઓ, જેમાં પહેલી પદ્ધતિ છે વિકસિત જંકશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટર પદ્ધતિ. હવે વિકસિત જંકશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટર પદ્ધતિમાં શું કરવામાં આવે છે, જે આપણે અત્યાર સુધી ભણ્યા કે એક પ્રકારનો ધાતુ લેવામાં આવે આ રીતે, પછી આપણે ભણવાના જ છીએ પણ ખાલી નામ પરથી તમને આમ જ ખબર પડી જાય કે એક ધાતુ લેવામાં આવે અને એક જ, જેમ કે આપણે લીધું સિલિકા SI, અને પછી શું કરીશું, અડધો ભાગ છે એમાં એ રીતે અશુદ્ધિ ઉમેરીશું કે જેથી કરીને એ સપોઝ N ટાઈપની નો પેન્ટાવેલેન્ટ કે ટ્રાયવેલેન્ટ અમુક ભાગમાં એ રીતે ઉમેરીશું કે જેથી એ N પ્રકારનું N પ્રકારનો અર્ધવાહક બને, અને પછી થોડો એવો વચ્ચેનો ભાગ હશે એમાં એ રીતે અશુદ્ધિ મૂકીશું કે જેથી કરીને P પ્રકારનો બને, અને થોડો મોટો એવો ભાગ રાખીશું જેને કલેક્ટર કહીએ એ પાછું N ટાઈપની અશુદ્ધિથી એને લોડ કરવામાં આવે. તો એક જ પ્રકારની SI આપણી અર્ધવાહકમાં જુદી જુદી અશુદ્ધિનું પ્રમાણ જુદા જુદા વિભાગમાં ઉમેરી અને બનાવવામાં આવતી જે પણ ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં આવે છે ને એ પદ્ધતિને કહેવાય વિકસિત જંકશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટર પદ્ધતિ, જે મોસ્ટલી આપણે યુઝ કરતા હોય છે. સેકન્ડ છે અલોય જંકશન ટ્રાન્ઝિસ્ટર પદ્ધતિ. અલોય ઇન ધ સેન્સ કે આપણી જે પણ અલોયને શું કહેવાય, મિશ્ર ધાતુ હે ને, જેમ કે પિત્તળ છે, કે જે રીતે પિત્તળ છે એમાં શું હોય ભાઈ કે બીજી શુદ્ધ ધાતુ હોતી નથી, પણ એમાં જે મિક્સ કરેલી ધાતુ હોય છે એને મૂળ ધાતુ સાથે કેમિકલ બોન્ડિંગથી જોડવામાં આવે છે. તો અલોય જંકશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટરમાં પણ આપણે શું કરીએ છીએ ભાઈ કે અહીં આપણી N એક મોટો એવો વિભાગ લઈએ છીએ કોઈ પણ N કે P ટાઈપનો, અને એમાં આપણે જે કોઈ બીજી જેમ કે P ટાઈપનું આપણે જોડાણ કરવું હોય તો એક બીજી એક ટપકું મૂકવામાં આવે છે N સિવાયનું, એટલે P ટાઈપની અશુદ્ધિ ધરાવતા ધાતુનું, અને એક બીજું ટપકું મૂકવામાં આવે છે જે મોટું હોય છે, અને એને આપણે કલેક્ટર કહીશું, આને કહીશું આપણે એમીટર, અને આ બેઝ બનશે. એટલે અહીં શું કરવામાં આવે છે, જે જોડાણ છે એ ટપકું મૂકી અને એટલી બધી હાઈ હીટ પર લઈ જવામાં આવે છે કે આપણું આ જે પણ બહારથી મૂકેલું ટપકું અને મૂળ ધાતુ એ બંને વચ્ચે કેમિકલ બોન્ડિંગ થઈ જાય, અને એટલે એને કહેવાય અલોય જંકશન ટ્રાન્ઝિસ્ટર, કે જેમાં આપણે મિશ્ર ધાતુ બનાવતા હોય એ પદ્ધતિથી અહીં બનાવવામાં આવે છે. દેન એના પછી છે ડિફ્યુઝન પદ્ધતિથી ઉચ્ચ આવૃત્તિવાળો ટ્રાન્ઝિસ્ટર. ડિફ્યુઝન પદ્ધતિમાં મોસ્ટલી શું યુઝ કરવામાં આવે ભાઈ, કે આપણે એક બહુ મોટું ચેમ્બર લેવામાં આવે, ચેમ્બરમાં આપણે એને વેક્યુમ કરી દઈએ એટલે બીજી કોઈ હવા હોતી નથી એ ચેમ્બરમાં, અને જેના કારણે શું થાય પછી કે જે કોઈ પણ પાતળી પટ્ટી હોય એના ઉપર મારે જેટલા સ્તરમાં જે પણ ધાતુ લગાવી હોય એને હું શું કરીશ, પહેલાં ઓગાળીશ, પછી એનું ગેસિયસ ફોર્મમાં રૂપાંતરણ કરીશ, અને એ ઉપર જશે અને આપણી જે પણ ધાતુની સપોઝ ધાતુની પટ્ટી છે તો એ ધાતુની પટ્ટી પર શું થઈ જશે, એ જે તે ધાતુ છે એ ચોંટી જશે અને એ આપણને આ રીતે PNP પ્રકારના અર્ધવાહકો આપશે.
તો એ પ્રકારની છે જે આપણે થોડું ડિટેલમાં જોઈશું આગળ. અને મીસા ટાઈપની ટ્રાન્ઝિસ્ટર પદ્ધતિ છે જેમાં શું કરવામાં આવે છે ભાઈ, કે આપણું જે પણ એનો આકાર હોય છે ટ્રાન્ઝિસ્ટરનો એ મીસા ટાઈપનો હોય. મીસા ટાઈપ એટલે એક ટાઈપ પિરામિડ કે નીચેનો બેઝ એ થોડો મોટો હોય, પછી થોડો નાનો, અને પછી જે લાસ્ટ પોર્શન હોય એ સૌથી નાનો હોય. એમ ચાર પદ્ધતિથી આપણા ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં આવે છે. અને કઈ પદ્ધતિ વાપરીશું, એનો ઉપયોગ થાય છે ભાઈ, કે કયા સેમાં એને વાપરવામાં આવે છે, અને જેવી જેવી આપણે વપરાવવાની રીત ને જેવો જેવો પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર જોઈએ એ પ્રકારની પદ્ધતિને ચૂઝ કરવામાં આવે છે. તો ચલો, પહેલી પદ્ધતિ છે વિકસિત જંકશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટર. તો એમાં શું કરવામાં આવે છે, વિકસિત, આ તમને 7 માર્કમાં ક્વેશ્ચન આવી શકે છે કે ટ્રાન્ઝિસ્ટર એટલે શું, ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર જણાવો એવું પણ આપે, અને પછી લખે કે ટ્રાન્ઝિસ્ટરની રચના સમજાવી અને એના જુદી જુદી પ્રકારે બનાવવાની પદ્ધતિઓ સમજાવો. તો તમારે આ પદ્ધતિઓ લખવાની. તો પહેલું છે વિકસિત જંકશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટર બનાવવાની પદ્ધતિ. તો વિકસિત જંકશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે શું કરીએ ભાઈ, આપણે જે આપણે પહેલાં કરતા હતા એ જ શું કરવામાં આવે. તો પહેલાં જ્યારે કરતા હતા તો એ કામ સમજો કે આપણે સ્તર લઈએ છીએ, લાઈક કેક બનાવીએ છીએ એવું જ. કેક પહેલાં એક આપણે બેઝ લઈએ, આવો તો અહીં એક આખી થીક એવી પટ્ટી લેવામાં આવે જે જેની અશુદ્ધિ હોય. સપોઝ NPN ટ્રાન્ઝિસ્ટર બનાવવું હોય તો અહીં આપણે એ ધાતુને, એટલે ખરેખર તો એક મોટું સ્તર લેવામાં આવે છે, જાડી એવી, આ રીતે ત્રિપરિમાણીય દર્શાવીએ. તો સપોઝ ભાઈ આકૃતિ પરફેક્ટ નથી, પણ એમ એક એક મોટો એવો ધાતુનો ત્રિપરિમાણમાં શું લેવામાં આવે છે, સ્લેબ લેવામાં આવે જેમાં અડધો ભાગ છે નીચેનો ભાગ, નીચેમાં નીચેના અડધા ભાગથી બી ઘણો થોડો વધારે એવો ભાગમાં N ટાઈપની અશુદ્ધિને ઉમેરી દેવામાં આવે. પછી એકદમ પાતળા એવા ભાગમાં, એટલે આટલો ભાગ પણ નહીં હોય, બહુ નાના એવા ભાગમાં પી ટાઈપની અશુદ્ધિઓ ઉમેરવામાં આવે, અને પછીનો જે ભાગ રહે એમાં પાછી N ટાઈપની અશુદ્ધિઓ ઉમેરવામાં આવે. તો એક જાડા એવાને નીચેના સ્તરમાં N ટાઈપ, પછી P અને પછી N ટાઈપ બનાવવામાં આવે. અને પછી શું કરવામાં આવે, આ આ જે સ્લેબ છે એને પાતળી પાતળી સ્લાઇસોમાં કટ કરી દેવામાં આવે, એકદમ પતલી સ્લાઇસોમાં કટ કરી દેવામાં આવે. તો પછી આપણે આ ભાગ જે જોઈશું એ પાતળી સ્લાઇસ આપણને કેવો દેખાશે, આ રીતે. એ પાતળી જે સ્લાઇસ છે, જેમ કે આપણે કેક છે એમાં આપણું પહેલું નીચે બ્રેડનું હોય છે, પછી પાતળી એવી છે એ ક્રીમ હોય છે, પછી પાછી બ્રેડ હોય છે, એક્ઝેક્ટલી એ રીતે સ્તર હોય. પછી આપણે કાપીએ તો આડી આપણને કેવી દેખાય, કે જેમ કે અહીં આપણી પાસે પહેલો જે ભાગ છે એ હશે એ મીટર ભાગ, જેમાં અશુદ્ધિ વધારે હોય છે એ રીતે જોડવામાં આવે, તો આ N ભાગ હશે. પછી વચ્ચેનો જે પાતળો એવો ભાગ હશે એ બેઝ હશે P ટાઈપનો, અને લાસ્ટમાં જે મોટો હશે N ભાગ, જેને આપણે શું કહીશું, કલેક્ટર. તો આ હશે એમીટર, આ છે બેઝ, અને અહીં છે કલેક્ટર. બસ, તો આ જ તમારી રીત છે, આમાં કંઈ કીધું નથી, તમારે બહુ જ લાંબુ એવું સમજાવવાનું પણ નથી. પણ શું કહેવામાં આવે છે, આમાં તમે વિકસિત જંકશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટરમાં શું લખી શકો, કે અહીં પહેલાં આકૃતિ દોરી દેવાની, જોકે તમારે તો આટલી જ આપી છે, પણ સમજાવવાનું કે એક જાડી એવી આપણી એક સિલિકા અથવા જર્મેનિયમ ધાતુનો સ્લેબ લેવામાં આવે છે, અને એ સ્લેબમાં નીચલા વિસ્તારમાં આપણે N ટાઈપની અશુદ્ધિઓ ઉમેરી, અને આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીને એને N ટાઈપનું અર્ધવાહક બનાવવામાં આવે છે. એના પછીના ઉપરના વિસ્તારને પી ટાઈપ એટલે કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી અને આપણે એને પેન્ટાવેલેન્ટ સોરી એને પી ટાઈપનું
अर्धवाहक बनाईशू अने एना बादना सौथी मोटा विस्तार एने फरी एन टाइपनी अशुद्धि एमां एन टाइपनी अशुद्धि उमेरीने एन टाइपनु अर्धवाहक बनावामां आवे छे जेने आ स्लेब ने पछी नाना नाना स्लेब में अथवा नानी नानी वेफरो में कट करी बहु बधा ट्रांजिस्टर मळे छे जे आकृति में अहीं दर्शावेलो छे। तो इन आकृति में दर्शाव्या प्रमाणे आपणे एक ज धातु मांथी अशुद्धिनुं प्रमाण अलग अलग रीते उमेरी अने एन पी एन प्रकारनुं ट्रांजिस्टर मेळव्युं छे ज्यां एमिटर विस्तार घणो नानो छे, बेस छे ए सौथी नानो छे अने कलेक्टर आपणने विभाग छे ए मोटो मळे छे। तो आनी पहोळाई छे लगभग ऑलमोस्ट बहु ज पतली होय छे भाई, 3 mm जेटली एनी लंबाई होय छे अने पहोळाई छे ए खाली 1 mm होय। तमे विचार करो आपणा मोबाइल छे કે પછી મોબાઈલથી પણ નાના એવા ઉપકરણોમાં ટ્રાન્ઝિસ્ટરો મૂકવામાં આવે છે અને ટ્રાન્ઝિસ્ટરો કેટલા બધું કાર્ય કેટલા બધા સાધનો મોબાઈલમાં યુઝ થાય છે જેને આઈસી સર્કિટ કહેવાય, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જે બહુ પતલી હોય છે તો એમાં આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટરો વપરાતા હોય છે। હવે બીજું છે, પહેલું છે વિકસિત જંકશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટર, એના પછી છે કે તમે આ જોડાણ કેવી રીતે કરો છો એના પ્રમાણે એના ટાઈપ પડ્યા છે, હે ને। તો પછી બીજું છે આપણું અલોય, અલોય એટલે કે મિશ્ર ધાતુઓ, તો અલોય જંકશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટર બનાવવાની આ પદ્ધતિ છે પદ્ધતિ। તો એમાં શું કરવામાં આવે છે ભાઈ, તો એમાં એક પહેલા જે પણ જેનો આપણે બેઝ બનાવવાનો છે એ એક આપણે અર્ધવાહક ધાતુ લેવામાં આવે છે। સપોઝ આ મારી એક અર્ધવાહક ધાતુ છે જેનો બેઝ બનાવવો છે મારે, એના ઉપર બે ટપકા મૂકવામાં આવે છે જે આપણું એમીટર બનશે અને કલેક્ટર બનશે। તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે સપોઝ આ એન પ્રકારની અર્ધવાહક છે તો આપણે પી પ્રકારના બે ટપકા મૂકીશું, તો એક બાજુ જ્યાં એમીટર છે ત્યાં નાનું ટપકું મૂકવામાં આવે છે આ રીતે, અને રાઉન્ડ શેપ આપવાનું કે જેથી ટપકું એવું દેખાઈ જાય બરાબર ને આ રીતે। આ છે આપણું એ મીટર, અને પછી બીજો વિસ્તાર જે કલેક્ટર એના માટે થોડું મોટું ટપકું યુઝ થાય કે જેથી કરીને આપણો વિભાગ છે આ બેઝ આટલું જ વિભાગ, એ બંનેનો બેઝ વિભાગ નાનો હોવો જોઈએ એ મીટર અને કલેક્ટરની કમ્પેરિઝનમાં, તો આવું ટપકું આપણું શું થશે કલેક્ટર ને આ ભાગ છે ઘણો આમ આખો વિસ્તાર પણ અહીંથી અહીં ટ્રાન્ઝિસ્ટર જવાનું છે ને આ ભાગ છે એ એમીટર કલેક્ટર કરતાં નાનો છે, આ છે બેઝ, તો આ છે પી પ્રકાર, અહીં પી એટલે આપણું પી એન પી ટ્રાન્ઝિસ્ટર આ રીતે થાય છે। તો આમાં લખશો શું, તો અલોય જંકશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે આપણે જે પણ ટ્રાન્ઝિસ્ટરનો બનાવવું છે એનો બેઝ તરીકે જે પણ અર્ધવાહક વાપરવાના છીએ એનો એક મોટી તકતી લેવામાં આવે છે અને એ તકતી ઉપર આપણે એના વિરુદ્ધ એટલે કે જેમ કે એન ટાઈપની અર્ધવાહક મૂકી હોય તો પી ટાઈપની અર્ધવાહક ધાતુને અને ધાતુના ટપકા છે, એક છે મોટું અને બીજું એક મોટું અને બીજું નાનું ટપકું, એ બે કોર્નર પર મૂકવામાં આવે છે, જે નાનું ટપકું છે આપણું એ મીટર અને મોટું ટપકું છે કલેક્ટર તરીકે ઓળખાશે। હવે અહીં આ ટપકા મૂક્યા બાદ એને બહુ જ ઊંચા એવા તાપમાને આ તકતીને રાખવામાં આવે છે જેના કારણે આપણું આ જે છે બેઝ અને એ મીટર અને બેઝ અને કલેક્ટર છે એ સારી રીતે અંદર જોડાઈ જશે અને આપણને પી એન પી પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર આપશે બરાબર। તો અલોય જંકશન ટ્રાન્ઝિસ્ટર છે, મેં તમને બુકના ફોટો મોકલેલા છે એમાં એની માહિતી છે વ્યવસ્થિત આપી છે, એટલે મેં મારા પણ બહુ બધા સેન્ટેન્સ વાપર્યા છે જે આપણી રેગ્યુલરમાં તમને સમજ પડે એ સેન્ટેન્સો અને બુકમાં આપેલી છે એ પદ્ધતિ એ મિક્સ કરીને તમારે એક થિયરી વ્યવસ્થિત તૈયાર કરી દેવાની બરાબર ને। તો પછી લાસ્ટ આના પછી છે એ છે ડિફ્યુઝન ટાઈપ ઊંચા આવૃત્તિવાળું
ट्रांजिस्टर बनावानी पद्धति, तो थर्ड वन छे आपड़ी डिफ्यूजन पद्धति थी उच्च आवृत्ति नु भाड़ो ट्रांजिस्टर बनावानी रीत। ओके, तो ऊंची आवृत्ति मेळवा माटे आपणे डिफ्यूजन पद्धति थी ट्रांजिस्टर बनावामां आवे छे। हवे एमां शुं करवामां आवे छे के જ્યારે તો એમાં શું કરવામાં આવે, એક આપણે બેઝ લેવામાં આવે, સપોઝ આ એક બેઝ લઈએ છે કોઈ પણ એક ધાતુનો, આ બનાવવા માટે મોસ્ટલી બે રીતોનો યુઝ થાય છે। તો શું કરવામાં આવે છે કે એક બેઝની ઉપર આપણે કલેક્ટર મૂકવાનું છે, તો એક બીજી ધાતુ છે સપોઝ પી ટાઈપ કે એન ટાઈપ જેવો ટ્રાન્ઝિસ્ટર બનાવવો છે એ, તો અહીં લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે કલેક્ટર માટે અહીં બેઝ પર, એટલે અહીં કલેક્ટર છે તો બેઝ પર એન પ્રકારની અર્ધવાહક ધાતુ મૂકવામાં આવે છે। ત્યારબાદ શું કરવામાં આવે છે, અહીં કલેક્ટર છે પછી મારે બેઝ મૂકવો પડશે, તો બેઝ મૂકવા માટે જે પદ્ધતિનો યુઝ થાય છે એ છે ફોટોલિથિયોગ્રાફી પદ્ધતિ। ફોટોલિથિયોગ્રાફીની મદદથી અહીં બેઝ તૈયાર કરવામાં આવે છે। તો ફોટોલિથિયોગ્રાફી પદ્ધતિ છે શું ભાઈ, તો અહીં સમજાયું નથી પણ કદાચ તમારે કેમિસ્ટ્રીમાં આવી ગયું હશે, ફોટોલિથિયોગ્રાફી આ પદ્ધતિમાં શું થાય, ફોટો એટલે ભાઈ લાઇટ, લિથિયોગ્રાફી એટલે એના પર લખવું, ફોટોથી કોઈ પણ વસ્તુ પર, ફોટો ઇન ધ સેન્સ પ્રકાશથી કોઈ પણ ભાત બનાવવામાં આવે કોઈ મેટલ પર, હાઈ ટેમ્પરેચરનું પ્રકાશ આપવામાં આવે લેઝર વેઝર, તો શું કરવામાં આવે એના પર પેટર્ન બની જાય, બરાબર ને, અને એ પદ્ધતિને કહેવાય ફોટોલિથિયોગ્રાફી। તો એમાં કરવામાં શું આવે કે ભાઈ જેમ કે આપણો ફોટો છે એક પ્રકારનો, આપણી તસવીર આવે છે એ પ્રકાશનું એક કેમિકલવાળી પ્લેટ પર જે છાપન થાય છે ફોટોલિથિયોગ્રાફીની લિથિયોગ્રાફીથી જ થાય છે, બરાબર ને। તો એ પણ શું કરવામાં આવે છે કે ભાઈ અહીં આપણું આ જે કલેક્ટર છે એના ઉપર જેટલો ભાગ આપણે પ્રકાશથી કાઢવો નથી અને સુરક્ષિત રાખવો છે એના પર આપણે કવર ચડાવી દઈએ છીએ। સપોઝ આવું કેમ કરું છું હું એ તમને જ્યારે પૂરું સમજાશે ને ત્યારે ખબર પડી જશે, બરાબર। તો સૌ પ્રથમ શું કર્યું છે ભાઈ કે મારે અહીં આવું છે, આટલો જેટલો ભાગ છે એ મારો પ્રકાશના કોન્ટેક્ટમાં ના આવવો જોઈએ, એને કંઈ નુકસાન ના થાય એ પ્રમાણે હું એને શું કરીશ, કવર કરી દઈશ। એ શેના વડે કરીએ છીએ આપણે, સિલિકોન ઓક્સાઇડ દ્વારા, SiO2 કે જે પ્રકાશથી સેન્સિટિવ નથી। પછી શું કરવામાં આવે ભાઈ, અહીંથી હાઈ એનર્જી ધરાવતો પ્રકાશ રેડિયેટ કરવામાં આવે અને અહીંથી જે ધાતુ છે એને કાઢવામાં આવે છે, અને એટલા જેટલા વિસ્તાર હોય એટલા વિસ્તારમાં આપણે પી પ્રકારની અર્ધવાહક ધાતુને દાખલ કરીએ છીએ। તો અહીં જુઓ આ રીતે આટલો વિસ્તાર છે એમાં આપણે બેઝ બનાવીશું અને એ હશે આપણું આયન છે તો આ પી પ્રકારની અર્ધવાહક। તો અહીં ખાલી તમારે લખેલું છે બુકમાં કે ભાઈ અહીં કલેક્ટર છે અને કલેક્ટરની અંદર બેઝને દાખલ કરવા માટે ફોટોલિથિયોગ્રાફી મેથડનો યુઝ થાય છે, અને તમે પણ એટલું જ લખી શકો પણ ખાલી તમારે સમજવા માટે, ફોટોલિથિયોગ્રાફી એટલે આપણે પ્રકાશ પાડી અને જે તે ધાતુ પર એક પ્રકારની પ્રિન્ટ ઉપજાવીએ, એટલે કે ખાડો થોડો કરવામાં આવે કે જેથી કરીને એટલા ભાગમાં આપણે બીજી ધાતુને ઉમેરી શકીએ, અને પછી ત્યારબાદ અહીં બીજો થોડો જે વિસ્તાર રહ્યો જેમ કે આ પી ટાઈપ, તો આટલો વિસ્તાર જે રહ્યો છે અહીં આ જે વિસ્તાર છે એ આપણો છે એ મીટર, જે હશે એન ટાઈપની અર્ધવાહકથી અંદર દાખલ કરવામાં આવે છે। તો એ આપણે એ મીટર દાખલ કરવા માટે જે રીત યુઝ કરીએ છીએ એ છે ડિફ્યુઝન પદ્ધતિ, અથવા તો એને કહેવાય છે એ પદ્ધતિને ગેસિયસ ડિફ્યુઝન માસ્કિંગ પ્રોસેસ, ગેસ
डिफ्यूजन, मास्किंग पद्धति। तमारा डीप मा नथी पण गैस डिफ्यूजन मास्किंग पद्धति थी आपणे एमीटर छे ए आपणे शुं करवामां आवे छे, दाखल करवामां आवे छे। पण गैसियस डिफ्यूजन मास्किंग पद्धति मां शुं करवामां आवे भाई, के धारो के अमारुं सेमी कंडक्टर छे तो हुं आने आ रीते मूकी दईश, अने अहीं मारे कशुं नथी, अहीं खाली एवो विस्तार छे। मैं तो बेस आटलामां आटलो आखो खाड़ो पहला मैं करी दीधो छे प्रकाशना कारणे, अने आटला अर्धा एटला विस्तार में मैं प्री प्रकारनी अर्धवाहक दाखल कर दीधी। तो आटलो खाड़ो रह्यो एमां हुं शुं करीश भाई, तो वेक्यूम चेम्बर में मारी प्लेट छे एकदम पातळी वेफर छे अने मूकीश अहीं। बधुं तो मैं SiO2 लगाई दीधुं छे के एना उपर कशुं लागशे नहीं, अथवा लागशे तो उखाड़ी दईशुं। अने पछी जेटला भागमां आपणे जे धातु उमेरवानी छे अर्धवाहक एने शुं करवामां आवे छे, गरम करवामां आवे छे, अने गरम करीने गैस बनी जाय एटलुं टेम्परेचर आपवामां आवे, अने गैस बनी अने पछी ऊपर जाय अने अहीं शुं थशे ई आम जमा थशे, एनुं ગેસનું પાછું સોલિડિફિકેશન થાય અને પછી એ અહીં જમા થઈ જશે। અને આ રીતમાં શું થાય કે અહીં જે પણ જોડાણ થશે એ જોડાણ કેવું હશે, બાહ્ય અથવા ભૌતિક જોડાણ નહીં હશે પણ કેમિકલ જોડાણ અહીં થશે, બરાબર। તો અહીં જમા ગેસિયસ ડિફ્યુઝન માસ્કિંગ પદ્ધતિથી આપણે એ મીટરને દાખલ કરવામાં આવે છે। અહીં તમારે છે ને આ છે આપણું બેઝ, અહીં બ્લેક કર દેવાનું જે અલગ ખાલી એવો પોર્શન બતાવે છે જે બેઝ સાથે કનેક્ટેડ છે, આ ભાગ એ મીટર સાથે કનેક્ટેડ છે, પડી ખબર। તો ડિફ્યુઝન જે પદ્ધતિ છે એમાં શું કરવામાં આવે છે ભાઈ, એક મોટી એવી સિલિકાની પ્લેટ લેવામાં આવે છે જેને એન ટાઈપની અશુદ્ધિ ઉમેરી અને એન પ્રકારનું અર્ધવાહક બનાવવામાં આવે છે। ત્યારબાદ એમાં ફોટોલિથિયોગ્રાફી પદ્ધતિની મદદથી એના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી પ્રકારની અર્ધવાહક દાખલ કરવામાં આવે છે જે બેઝ તરીકે વર્તે છે, અને ત્યારબાદ ગેસ ડિફ્યુઝન માસ્કિંગ પદ્ધતિથી આપણે એ મીટર છે એને આપણે શું કરીએ છીએ, એન પ્રકારની અર્ધવાહક અંદર ઉમેરી અને ઉમેરવામાં આવે છે જે આપણું એ મીટર તરીકે વર્તે છે, બરાબર। ખાલી એટલું તમારે લખાણ કરવાનું છે, ડીપમાં તમારે સમજાવવાનું જો કે છે નહીં। હવે ચોથી જે પદ્ધતિ છે એ છે મીસા ટાઈપ ટ્રાન્ઝિસ્ટર પદ્ધતિ, એટલે ટ્રાન્ઝિસ્ટર બનાવવાની પદ્ધતિ। હવે આ મીસા ટાઈપ ટ્રાન્ઝિસ્ટર બનાવવાની રીતમાં શું હોય છે ભાઈ, કે આપણે એનો આકાર એ રીતે રાખીએ છીએ કે કલેક્ટરનો આકાર સૌથી સપાટી હશે એ કેવી હશે, સૌથી વધારે હશે ભાઈ। આપણે આકૃતિ આટલી મોટી મોટી દોરીએ છીએ પણ ટ્રાન્ઝિસ્ટર એકદમ પાતળી પટ્ટી છે, હે, કે એકદમ પતલી અને નાનો એવો ભાગ છે। તો આ આપણું કલેક્ટર છે, સપોઝ એન ટાઈપનું હોય, પછી જે બેઝ આપણે જોડવામાં આવે છે એ આની સપાટી જેટલો એરિયા નથી રાખવામાં આવતો, સાંકડો રાખવામાં આવે છે, અને એના કારણે અહીંથી કલેક્ટરમાં બેઝમાંથી આવતો પ્રવાહને આવવા માટે રસ્તો સાંકડો મળશે, અને જેના કારણે આપણને જે આવૃત્તિ મળશે એ વધારે મળશે, માટે એની રચના છે ને આ રીતે હોય છે। તો અહીં આપણો બેઝ જોડવામાં આવે છે જે હશે પી ટાઈપ, અને લાસ્ટ ઉપર આપણો એ મીટર હશે જે હશે એન ટાઈપ, બરાબર। તો બસ અહીં મીસા ટાઈપ ટ્રાન્ઝિસ્ટરમાં શું લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં મીસા પદ્ધતિમાં આપણે શું કરવામાં આવે છે કે કલેક્ટરથી બેઝનો જે એ સપાટી છે એ જોડાણની સપાટીનો ક્ષેત્રફળ છે ઘટાડવામાં આવે છે, ક્ષેત્રફળ ઘટી ગયું
જેમ કે અહીં અહીંથી આ આટલું અહીં આમ જો સપાટી હોત તો આ ક્ષેત્રફળ આટલું છે, આટલો આખો એરિયા એ આની સાથે ઇનડાયરેક્ટલી કનેક્ટેડ હોત. થોડું જો કે આમાં આકૃતિમાં જ મારી ભૂલ થઈ, આવી રીતે હોય છે, આમ કરી આપણે દોડ્યું ને તો ખબર પડી આમ હોય છે, આનો એરિયા થોડો કટ થઈ જાય. બરાબર, આપણે બીજી જ દોરીએ. શું કરવામાં આવે છે તો પહેલાં અહીં એક સમતલ સપાટીવાળું કલેક્ટર લેવામાં આવે છે, અને પછી અહીં જે આપણે આપણું આમ ડ્રો કરીશું એ અહીંથી નહીં લઈએ, કેમ કે અડધો ભાગ કાપી લઈશું. આપણે કનેક્ટેડ બેઝની અને કલેક્ટરની સપાટીનું ક્ષેત્રફળ ઓછું કનેક્ટ થાય એવી આકૃતિ દોરવી છે, એટલે આ રીતે હશે. આ રીતે આપણી આકૃતિ, તો આ જે છે એ આપણું કલેક્ટર છે, અહીં પાતળી એવી આટલું આપણું બેઝ બનશે, જે આ સપોઝ પી હોય તો આ એન અને આ પી, તો આ છે બેઝ, અને અહીં નાનું એવો વિસ્તાર હશે એ મીટર. બરાબર, તો તમારે એ અહીં લખવામાં આવે તો શું લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સપાટ પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર છે આમાં, જેમાં બેઝ અને કલેક્ટર જંકશન પાસે ના વિભાગમાં નાનું નાનું બને છે, જંકશન નાનું બને છે, જેના કારણે આપણને ઉચ્ચ આવૃત્તિના ઉચ્ચ આવૃત્તિ છે એ આપણને મળે છે, અથવા આપણું ટ્રાન્ઝિસ્ટર છે એ ઊંચ આવૃત્તિવાળું બનાવવા માટે આપણે આવું કરવામાં આવે છે. પછી એક વસ્તુ લખી શકીએ કે જો આપણે હજુ કલેક્ટરને વધારે પ્રમાણમાં આપણે કલેક્ટરનો એરિયા વધારવો હોય તો શું કહેવામાં આવે કે જો અલગથી કલેક્ટર જોડાણ ડિફ્યુઝન પદ્ધતિથી ઉપયોગમાં કરવામાં આવે તો તેને એપિટેક્સિયલ ગ્રોથ કહેવાય. એટલે કે અહીંથી આપણે વધારે કલેક્ટરને જોડીએ તો એ જે જોડાણ અથવા એ ગ્રોથ હશે એને કહેવાય એપિટેક્સિયલ ગ્રોથ. તો એપિટેક્સિયલ ગ્રોથ કહેવાય, અને આના કારણે જે બનતું ટ્રાન્ઝિસ્ટર હશે એને શું કહેવામાં આવશે ભાઈ, કે એપિટેક્સિયલ મીસા ટ્રાન્ઝિસ્ટર. એપિટેક્સિયલ મીસા ટ્રાન્ઝિસ્ટર કોને કહીશું કે જેમાં કલેક્ટરનો ભાગ છે થોડો હજુ ઉમેરવામાં આવે, અને જેના કારણે બનતું જે ટ્રાન્ઝિસ્ટર છે એને એપિટેક્સિયલ મીસા ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. તો ભાઈ આ તમને અત્યાર સુધીના આપણે શું ભણ્યા, ચાર પ્રકારના ટ્રાન્ઝિસ્ટર બનાવવાની રીતો છે. આ ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર નથી, હા પાછા. તો આ ટ્રાન્ઝિસ્ટર બનાવવાની ચાર રીતો છે, જેમાં પહેલી છે વિકસિત જંકશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટર પદ્ધતિ, કે જેમાં એક જ પ્રકારની ધાતુ લઈ એક જ પ્રકારની સિલિકા લઈ ધાતુ કે સિલિકા કે જર્મેનિયમ પ્રકારની અર્ધવાહક ધાતુ લેવામાં આવે છે, જેમાં અલગ અલગ અશુદ્ધિઓ ઉમેરી અલગ અલગ એરિયામાં અને આપણે આપણું ટ્રાન્ઝિસ્ટરની રચના કરીએ છીએ. પછી અલોય જંકશન ટ્રાન્ઝિસ્ટર બનાવવાની પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે આપણે જેનો જે ટ્રાન્ઝિસ્ટરનો બેઝ જે પણ પ્રકારની અર્ધવાહક તરીકે લેવો હોય એ અર્ધવાહકને આપણા બેઝ પ્રકારની અશુદ્ધિ ઉમેરી અને એને એ ટાઈપનું બેઝ છે એની તકતી લેવામાં આવે છે, અને એ તકતી ઉપર એ આપણે એનાથી વિરુદ્ધ પ્રકારની અર્ધવાહક ધાતુઓને એના પર શું ટપકા છે એ લગાવવામાં આવે છે, અને ટપકાને જોડવા માટે આ આખી રચનાને હાઈ ટેમ્પરેચર સુધી લઈ જવામાં આવે છે, જેના કારણે આ બંનેનું જોડાણ છે એ અલોય પ્રકારનું બની જાય છે અને આપણને પીએનપી પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર મળે છે. અને એના પછી છે ડિફ્યુઝન પદ્ધતિથી ઉચ્ચ આવૃત્તિવાળો ટ્રાન્ઝિસ્ટર બનાવવાની રીત, જેમાં શું કરવામાં આવે છે ભાઈ, ડિફ્યુઝન પદ્ધતિ ઇન ધ સેન્સ કે આપણે એક મોટો શું કહીએ છીએ એન પ્રકારની અર્ધવાહક લેવામાં આવે છે, અને એમાં આપણે બેઝ ઉમેરવા માટે ફોટોલિથિયોગ્રાફિક મેથડની મદદથી આપણે બેઝ છે એને આપણા કલેક્ટરમાં દાખલ કરીએ છીએ, અને ત્યારબાદ આપણે બેઝની અંદર એમીટર છે એને ગેસ ડિફ્યુઝન માસ્કિંગ પદ્ધતિ દ્વારા
એડ કરવામાં આવે છે. હવે અહીં લખવાનું કે કલેક્ટરની ઉપર નો જે પાર્ટ છે એને SiO2 ના આવરણ વડે શું કરવામાં આવે છે, આવરિત કરવામાં આવે છે, કે જેના કારણે આપણો લીકેજ પ્રવાહ છે એ પણ ઘટી શકે. અને તમારો ફોર્થ જે મેથડ છે એ છે મીસા ટાઈપ ટ્રાન્ઝિસ્ટર બનાવવાની રીત, કે જેમાં શું કરવામાં આવે છે કે અહીં આપણે કલેક્ટર અને બેઝ નું જોડાણ છે એનું ક્ષેત્રફળ ઘટાડીએ છીએ. અને એની આકૃતિ આ પ્રમાણે છે. જો કલેક્ટરને અને આના કારણે શું કરવા મળે છે આપણને, કે ઊંચ આવૃત્તિવાળું ટ્રાન્ઝિસ્ટર મળે છે. જો કલેક્ટરનો વધારે ગ્રોથ કરીએ, બહારથી વધારે કલેક્ટર જોડવામાં આવે તો એને કહેવાય એપિટેક્સિયલ ગ્રોથ. અને એના દ્વારા મળતું જે પણ ટ્રાન્ઝિસ્ટર છે એને એપિટેક્સિયલ મીસા ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. તમારા ચેપ્ટરમાં આટલું છે. એક નાનો એવો ટોપિક છે, એના પછી ખાલી એવું કીધું છે કે ટ્રાન્ઝિસ્ટરના છેડા ઓળખવાની રીત. તો ભાઈ ટ્રાન્ઝિસ્ટર કેવા પ્રકારનું છે, NPN છે કે PNP પ્રકારનું, એ કેવી રીતે ખબર પડશે, એ આપણને સિમ્બોલ દ્વારા આ રીતે. તો આ કલેક્ટર છે, આ એમીટર છે, ના બેઝ છે. તો જો આપણો તીર છે એ બહાર નીકળતો હોય તો આ ટ્રાન્ઝિસ્ટર કેવું હશે, NPN. અને એવું જ આ ટ્રાન્ઝિસ્ટરમાં જો સપોઝ એમીટર છેડા પર જ કરવાનું, આ કલેક્ટર છે, આ બેઝ છે, આ એમીટર છે, જો તીર અંદર તરફ જતું હોય એટલે કે પેઠ્યો, એટલે PNP પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર. હવે તમારું કોઈ કોઈ સાધન હોય એમાં શું હોય કે આવું ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલ આપતા નથી, પણ એમાં શું હોય, મેન્યુઅલ આવે. એટલે કોઈ પણ આપણે સાધન લઈએ તો એની નીચે, જેમ કે મોબાઈલ તમે લો છો તો મોબાઈલમાં, મોબાઈલના નીચે પેલું લખાયેલું એક બુક આવે છે ને જે આપણે વાંચતા નથી, પણ એમાં બધું હોય છે કે તમારા મોબાઈલમાં શું વાપરેલું છે, કે તમે એને કેવી રીતે યુઝ કરી શકો. સિમ કાર્ડ લો તો પણ એક એવી લખાણ કરેલી મેન્યુઅલ આવે. એમ આપણે જે પણ સાધન લઈશું એમાં મેન્યુઅલ આવે, અને મેન્યુઅલ પર કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર હશે એના પર કોડ આવશે, અને કોડ છે એ મેન્યુઅલ દ્વારા વાંચી શકાય. દરેક કંપની માટે અલગ અલગ મેન્યુઅલ અને દરેક પ્રકાર માટે અલગ અલગ કોડ વપરાતા હોય છે જે તમારે અત્યારે ભણવાના નથી, બરાબર ને. અને બીજું એક સેન્ટેન્સ એ છે કે ભાઈ તમારે આ કલેક્ટ એમીટર બેઝ જોડાણ છે કે બેઝ કલેક્ટર જોડાણ છે એ જાણવા માટે આપણે અવરોધ જોડીશું તો પણ આપણને ખબર પડશે, કેમ કે એમીટર પ્રવાહ વધારે છે માટે આપણો એમીટર બેઝનો જે અવરોધ હશે એ સૌથી ઓછો હશે, અને બેઝ કલેક્ટરનો અવરોધ હશે રિવર્સ બાય સ્થિતિમાં હોવાથી એનો અવરોધ વધારે હશે. એટલે આપણે કોઈ પણ બે છેડા આપ્યા હોય ને એમાંથી એમીટર કયો છે, બેઝ કયો છે અને કલેક્ટર કયો છે એ ખબર ના પડતી હોય તો બે નજીકના છેડા હશે એમાં જોડવાનું. જો અવરોધ ઓછો હોય તો એમીટર બેઝ જોડાણ છે, અને અવરોધ વધારે હોય તો કલેક્ટર બેઝ જોડાણ છે. તો આપણું ચેપ્ટર અહીં કમ્પ્લીટ થાય છે. અને આપણે જે ભણ્યા, જો અહીં બુકમાં હું જોઈ લઉં કે અહીં લખ્યું પણ છે, પણ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ સૌથી વધારે 7 માર્કના ક્વેશ્ચન કે તમને અત્યારે આવડવા જોઈએ, તો એક તો ટ્રાન્ઝિસ્ટર એટલે શું અને તેને બનાવવાની રીત, અને આ પણ કે ટ્રાન્ઝિસ્ટર છે એને દ્વિધ્રુવી કેમ કહેવામાં આવે છે, PNP અને NPN ટ્રાન્ઝિસ્ટર બનાવવાની રીત લખો, એ પણ 7 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી કોમન એમીટર જોડાણ અને તેની કાર્ય અને એની આઉટપુટ ઇનપુટ લાક્ષણિકતા, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી આપણું લાસ્ટ છે કોમન બેઝની પણ ઇનપુટ આઉટપુટ લાક્ષણિકતા આવે છે. કોમન એમીટર આવડી તો કોમન બેઝ આવડી જશે. અને પછી લીકેજ પ્રવાહવાળું સૂત્ર, હા, કે લીકેજ પ્રવાહવાળું સૂત્ર છે ને ભાઈ, ICBO અને ICEO માટેનું જે સૂત્ર છે એ સૂત્રોને સમજાવવાનું છે. આની ભૌતિક સમજૂતી તો તમે આગળ ભણશો ત્યારે પણ આવડશે, એટલે એ બી એકવાર જોઈ લેવી. તો આ આપણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મોસ્ટલી ઇમ્પોર્ટન્ટમાં ટ્રાન્ઝિસ્ટર એટલે શું, NPN ને PNPની અલગ અલગ સંજ્ઞાઓ દર્શાવી અને એના વિશે ચર્ચા કરો, એક છે. બીજું કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર સમજાવો અને એની ઇનપુટ આઉટપુટ લાક્ષણિકતા, અને એ જ રીતે કોમન બેઝની ઇનપુટ આઉટપુટ લાક્ષણિકતા અને એની રચના સમજાવો, અને આ બંને આલ્ફા અને બીટા વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર, લીકેજ પ્રવાહવાળું સૂત્ર. અને કદાચ આ પૂછી શકીએ કે ટ્રાન્ઝિસ્ટરની રચના કઈ અને એની રીતો જણાવો,
तो आवा चार के पांच ज क्वेश्चनों छे जे तमार व्यवस्थित वाँचवाना छे। काले आपणे आना पछीनुं धन अवस्था इलेक्ट्रॉनिक रचनाओ भणीशुं, बराबर।